नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ पाठ नंबर 19 सामाजिक आर्थिक क्षेत्रे सरकारना भूमिका। आपणे हवे नवो पाठ शुरू करवानो छे। भारते कल्याण राज बनवानो संकल्प कर्यो छे, ते माटे प्राचीन भारतनी सर्वजन हिताय सर्वजन सुखाय समाज व्यवस्थानું નિર્માણ કરવું ખૂબ જરૂરી છે। એટલે કે ભારતે એવો એક સંકલ્પ કર્યો છે કે રાજ્યની અંદર દરેક વ્યક્તિનું કલ્યાણ થાય, તે માટે પ્રાચીન ભારતની જે સંસ્કૃતિ છે આપણી સર્વજન હિતાય, એટલે કે દરેક વ્યક્તિનું હિત જળવાઈ રહે અને દરેક વ્યક્તિને સુખ મળે તેવી સમાજ વ્યવસ્થા નિર્માણ કરવી એ ખૂબ જ જરૂરી છે। એટલે સમાજની અંદર દરેક વ્યક્તિનું હિત જળવાઈ રહે ને દરેક વ્યક્તિને સુખ મળે તેવી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું જોઈએ। સ્વતંત્રતા અગાઉ બહુ લાંબા સમય સુધી ભારતીય પ્રજા રાજકીય રીતે પરતંત્ર રહી છે। એટલે કે જ્યારે આપણને આઝાદી મળી 1947 પહેલાંની વાત છે કે એની પહેલાં ભારત દેશ લાંબા સમય સુધી ભારતીય પ્રજા રાજકીય રીતે પરતંત્ર રહી છે। એટલે કે ભારત દેશનું વહીવટીતંત્ર બીજાના હાથમાં હતું, જેમ કે અંગ્રેજોએ ભારતની સત્તા મેળવી। અંગ્રેજો અને તે અગાઉના શાસકોએ ઘણા પ્રમાણમાં સમાજના માનસને પણ સંકુચિત કરવાનો પ્રયત્ન કર્યો છે। એટલે કે જ્યારથી ભારતની અંદર અંગ્રેજોની સત્તા શરૂ થઈ અને એ અગાઉના શાસકો મુઘલો સલ્તનત આ બધા શાસકોએ ભારતના લોકોની અંદર પોતાના વિચારો લોકોને સ્વતંત્રતાપણે નહીં પરંતુ સંકુચિત એટલે સાવ નિયંત્રણમાં રાખવાના પ્રયત્નો કરેલા છે। પરિણામ સ્વરૂપ સ્વતંત્રતા બાદ ભારતીય સમાજ કંઈક કુરૂઢિઓમાં સંકળાયેલો હતો, એટલે કે એના પરિણામે અંગ્રેજો અને તેની અગાઉ જે વિદેશી શાસકોએ ભારત ઉપર શાસન કર્યું તેના કારણે ભારતીય સમાજ આઝાદી મેળવ્યા બાદ પહેલાંની જે રૂઢિઓ છે કુરિવાજો છે તેની સાથે સંકળાયેલો હતો અને ક્યાંક આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં હતો। એટલે કે એની અગાઉ ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે અમુક આર્થિક એવી પરિસ્થિતિના લીધે અને અમુક સમાજની અંદર એવી પરિસ્થિતિના લીધે અત્યંત વિષમ અત્યંત કુરિવાજની અંદર ભારત દેશ હતો। સમાજના આર્થિક તેમજ માનસિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતા અર્થહીન બની રહે તેવી પૂર્ણ સંભાવના છે તથા તેના કારણે ભારતની સરકારને બહુ જ પરિશ્રમ કરવાની અને લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ હતી। એટલે કે સમાજની અંદર આર્થિક તેમજ માનસિક વ્યક્તિનો વિચાર થાય અને રાજકીય સ્વતંત્રતા અર્થહીન બની રહે, એટલે કે લોકોના વિકાસ માટેના કાર્ય કરે તેવા હેતુથી પૂર્ણ સંભાવના છે। તેના કારણે સરકાર ઘણા બધા કાર્યો કામ કરી રહી છે અને લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યોજનાઓ બનાવી આયોજન ઘડીને તેને અમલમાં મૂકીને તે લોકોનો વિકાસ કરવાની પ્રયત્નો કરી રહી છે। ત્યાર પછી આપણે નવો ટોપિક શરૂ થાય, મૂળભૂત જરૂરિયાતો। એક સમયે અન્ન વસ્ત્ર અને ઓટલો દરેક માનવી માટે સુલભ બને તેવા પ્રયત્નો થાય, દરેક વ્યક્તિને પોષક આહાર મળે તથા ઢાંકવા વસ્ત્રો મળે અને રહેઠાણ મળે તે પાયાની જરૂરિયાત ગણાવા લાગી। એટલે કે એક સમયે એવો હતો કે દરેક વ્યક્તિને ખાવા માટે જમવા માટે અન્ન, ત્યાર પછી દરેક વ્યક્તિને વસ્ત્ર કપડાં અને રહેવા માટે
घर मळी रहे तेवा प्रयत्नो करवामां आव्या हता। दरेक व्यक्तिने पोषक आहार मळे, दरेक व्यक्तिने सारो एवो पौष्टिक आहार मळे, तन ढांकवा वस्त्रो मळे एटले के शरीरने ढांकवा माटे कपड़ा मळे अने रहेठाण मळे एटले रहेवा माटे घर मळे, ते पायानी जरूरियात गणावा लागी। એટલે કે દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત એટલે કે પ્રાથમિક જરૂરિયાત ગણાવા લાગી। જેમ જેમ નાગરિકો મુક્તિના શ્વાસ લેવા લાગ્યા તેમ તેમ શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ જેવા ક્ષેત્રો તેમાં ઉમેરતા ગયા। કે જેમ જેમ વ્યક્તિને સ્વતંત્રતા મળતી ગઈ તેમ તેમ તેઓ શ્વાસ લેવા લાગ્યા, એટલે શાંતિથી અને પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા લાગ્યા। તેમ તેમ શિક્ષણ એટલે ધીમે ધીમે શિક્ષણ મેળવતા ગયા, ત્યાર પછી આરોગ્યની અંદર વધારો કરતા ગયા, ત્યાર પછી શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ જેવા ક્ષેત્રો તેમાં ઉમેરતા ગયા। એટલે કે પ્રાથમિક જરૂરિયાતની અંદર પહેલાં પોષક આહાર, ત્યાર પછી વસ્ત્રો અને રહેઠાણ હતું, ત્યાર પછી તેની અંદર શિક્ષણ, આરોગ્ય, ચોખ્ખું પાણી, ચોખ્ખી હવા, ત્યાર પછી પૌષ્ટિક આહાર અને આનંદ પ્રમોદની જે કાંઈ વસ્તુઓ છે તે બધી આ ક્ષેત્રની અંદર, પ્રાથમિક ક્ષેત્રની અંદર ઉમેરતા ગયા। આ બધી બાબતો પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા પણ થવી જોઈએ। એટલે કે દરેક વસ્તુ મેળવવા માટે, પૌષ્ટિક આહાર મેળવવા માટે, વસ્ત્રો મેળવવા માટે, રહેઠાણ મેળવવા માટે, શિક્ષણ, આરોગ્ય આ બધું મેળવવા માટે દરેક પરિવાર પાસે પૂરતી એટલે કે નાણાકીય નાણાં પૂરતા હોવા જોઈએ, તો જ આ વ્યવસ્થા થઈ શકે છે। આ વ્યવસ્થા દરેકને રોજગારી વિના શક્ય બને તેમ ન હતી। એટલે કે દરેક વ્યક્તિને રોજગારી મળે અથવા તો પરિવારમાં કોઈ પણ બે કે તેથી વધારે વ્યક્તિને રોજગારી મળે, તેને નાણાં મળે, તો જ આ વ્યવસ્થા જળવાય રહે, જેથી રોજગારીના નવા નવા ક્ષેત્રોની શોધ પણ અનિવાર્ય બની। એટલે કે રોજગારી મેળવવા માટે ઘણા બધા નવા નવા ક્ષેત્રોની પણ શોધ થવા લાગી। ત્યાર પછી આપણો નવો ટોપિક જરૂરિયાતો પૂર્ણ કરવાના પ્રયત્નો। એટલે કે સ્વતંત્રતા બાદ આપણી સરકારે લોકોના વિકાસ માટે વિવિધ યોજનાઓ બનાવી ઔદ્યોગિક અને કૃષિના ક્ષેત્રે પરિવર્તનની જરૂરિયાત હતી। કે સ્વતંત્રતા પછી આપણી સરકારે એટલે કે ભારત દેશની સરકારે લોકોના વિકાસ માટે નવી નવી અલગ અલગ યોજનાઓ બનાવી ઔદ્યોગિક અને કૃષિના ક્ષેત્રે પરિવર્તનની જરૂરિયાત હતી। એટલે કે જેમ કે પંચવર્ષીય યોજના, ભારત દ્વારા 1951 પંચવર્ષીય યોજનાઓનો અમલ શરૂ થયો, જેની અંદર ભારતના વિકાસ માટેની યોજનાઓ બનાવી તેનો અમલ કરાવી અને દેશનો વિકાસ કરો। એટલા માટે ભારત દેશનો વિકાસ કરવો હોય તો ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગોની અંદર અને કૃષિ ક્ષેત્રે એટલે ખેતીની અંદર પરિવર્તનની જરૂરિયાત હતી। એટલે પરિવર્તનો જો આવે તો જ લોકોને વધારે રોજગારી મળી શકે તે હતી। ભારતમાં કૃષિ માટે પર્યાપ્ત જમીન હતી, એટલે ભારતની અંદર ખેતી કરવા માટેની જમીન જે જોઈતી હોય તે જમીન મળી રહેતી હતી, પણ પરંપરાગત સાધનોથી ખેતી થતી હોવાથી પૂરતું ઉત્પાદન થતું ન હતું, પરંતુ પહેલાંના સમય પ્રમાણે ખેતી થવાને લીધે પૂરેપૂરું ખેતીની અંદર ઉત્પાદન થતું હતું નહીં, અને જો એની અંદર ટેકનોલોજી આવે, સિંચાઈ પદ્ધતિ આવે તો તેના કારણે ઉત્પાદન વધારે થઈ શકે। આ માટેના ભરપૂર પ્રયત્નોના પરિણામે ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે। એટલે કે
ઉત્પાદન ઓછું થતું તેના માટે ભારતની અંદર ટેકનોલોજી દ્વારા ખાતર, રાસાયણિક ખાતર દ્વારા, ત્યાર પછી દવાના છંટકાવને કારણે, ત્યાર પછી નહેરના કારણે, ત્યાર પછી સિંચાઈ પદ્ધતિને કારણે, આ બધાને કારણે ખેતીની અંદર પરિવર્તનો આવવાને લીધે ભારતની અંદર અન્નનું ઉત્પાદન વધારવા લાગ્યું, જેના ક્ષેત્રે ભારત સ્વાવલંબી બન્યું છે. આના પછીનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરની અંદર કરીશું.